स्टूडेंट आज आप पर्यावरण आसपास विषय धोरण पांच एनो अगियार नंबर नो पाठ छे सुनीता विच अवकाश में बराबर पाठ नु नाम छे सुनीता अवकाश में हवे आपणे पाठ ना नाम ऊपर थी खबर पड़ी छे विद्यार्थी मित्रों के अवकाश एटले के आपणे ब्रह्मांड छे आपणे बराबर एनु जे स्पेस आपणे कहे छे एने अवकाश कहेवामां आवे छे। सुनीता विच एवी महिला छे के जे भारत नी हती मूळ भारत नी हती रहती थी बीजा देश में पण एनो मूळ भारत में जन्म थयेलो हतो अने पोते पहेली एवी भारतीय हती હવે આગળ વાત થાય છે કે ખુશ્બુ અહીં પણ લોકો રહે છે બ્રાઝિલ અને આજે
દરિયાનું પાણી પણ ધોરાઈ જવું હોય ને, પૃથ્વી ફરે છે તો દરિયાનું પાણી કેમ ન ધોરાતું? તો એ બળના કારણે બધી વસ્તુ પૃથ્વી ઉપર સ્થિર રહી શકે છે. હવે આગળ વાત ચાલે છે, પછી ટોપિક આવે છે કે સુનિતા વિલિયમની સાથે વાત. જ્યારે સુનિતા વિલિયમ ભારતમાં આવી હતી ત્યારે પુષ્પ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો કરી હતી. હવે સુનિતા વિલિયમ પોતે આ મૂળ બીજા દેશના હોય છે, બરોબર, અમેરિકાના, પણ એ લોકો ભારતની મુલાકાતે આવે છે. અમેરિકામાં જે નાસા છે એ નાસાની અંદર પોતે કામ કરતા અને ત્યાંથી અવકાશમાં જવાનો મોકો મળેલો છે. કે સુનિતા વિલિયમ ત્યાંથી એટલું ભણે છે તો એને એટલો ચાન્સ મળે છે. તો હવે આગળ જાય છે કે એ બધા ભારતમાં ભારતની મુલાકાતે આવે છે, તેને ઘણા બધા બાળકોને મળવાનો મોકો મળે છે. હવે સુનિતાએ કહ્યું કે મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. એટલે આપણે વાત કરી કે સુનિતા વિલિયમ હતા એની પહેલા એ કલ્પના ચાવલા થઈ ગયા, પણ એનું દુર્ભાગ્યવશ શું થયું, મૃત્યુ થયું અવકાશમાં. પોતા એને એમ કીધું કે એનું કલ્પના ચાવલાનું સ્વપ્ન પૂર્ણ કરવા આવી છું. હવે એ પોતાનો અનુભવ શેર કરે છે, બરોબર, અનુભવ કહે છે પોતાનો કે અવકાશમાં રહેવાનો એનો અનુભવ. હવે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા, તો અમે અવકાશ યાનમાં એક છેડેથી બીજા છેડે તરત પહોંચી શકતા. હવે આપણો પૃથ્વીનો ગોળો છે, બરોબર, પૃથ્વીની ફરતે એવું વાતાવરણ આવેલું છે કે આપણે પૃથ્વીના ગોળા ઉપર સ્થિર છીએ, પરંતુ અમુક ભાગથી આપણે ઉપર જાય તો, બરોબર, અવકાશમાં હવા હોતી, ઓક્સિજન હોતો નથી, તો આપણે અહીંયા જાય તો આપણે તરતા રહીએ. એટલે એમ કહે છે કે અમે અમારા અવકાશયાનની અંદર એક છેડેથી બીજા છેડે જતા હતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નહોતું, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા માટે અમારે એ ટીપા પકડવા પડે છે. એટલે કે પાણી પણ શું હતું, હવામાં તરતું હતું. એટલે એને પીવા માટે, હાથ મોઢું ધોવા માટે પણ એને ટીપાને, પાણીના ટીપાને પકડવું પડતું હતું. અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ. અસલી મજા ક્યારે આવે, જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા કરતા જોઈએ. હવે અહીંયા ઓક્સિજન ન હોય, બરોબર, અત્યારે આપણે જે ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વી ઉપર તે અહીંયા હોતું નથી, તો એમ કહે છે કે ખરી મજા તો ત્યારે આવે કે જ્યારે અમારું ખાવા ખોરાક ડાઇનિંગ ટેબલ હોય એના પેકેટ છે એ હવામાં તરતા હોય છે અને અમે એને ખાવા માટે પકડતા હોય છે. અવકાશમાં કાસ્કાનો ઉપયોગ કરવાની જરૂર ન પડે, મારા વાળ ગાળી ઊંભા જ રહે. એટલે કે આપણે જે કાસ્કો ઉપયોગ કરીએ છીએ એનો પણ અહીંયા ઉપયોગ થતો નથી. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને બાંધવું પડે. કાગળો પર અવકાશયાનની દિવાલો પણ ચોટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા પડે. આપણે વિચાર્યું કે આગળ આવ્યું કે 6 મહિના એને અવકાશમાં આવી રીતે અવકાશયાનમાં પસાર કર્યું, તેમ કીધું કે અમારે પોતાને અમારા શરીરને સ્થિર રાખવા શું કરવું પડે છે, બાંધી દેવું પડે. જો એ ફોટો આપેલો છે એમાં પોતે એક જગ્યાએ સ્થિર રહેવા એને બેલ્ટ બાંધેલો છે. એટલે એમ કે છે કે કાગળો પણ શું થતા હતા, એ અવકાશયાનની દિવાલમાં ચોટી જતા હતા. હવે આગળ આપણે એના વિશે માહિતી મેળવી તો આગળ પાછળ એક ફોટા આપેલા છે. તો જો એ લોકો જ્યારે પૃથ્વી ઉપરથી જ્યારે એ લોકો સ્પેસમાં જવા માટે, અવકાશમાં જવા માટે જે રોકેટનો ઉપયોગ કરે છે, એ રોકેટનું ચિત્ર આપેલું છે. પછી એ લોકોએ જમીન પર રહેતા હતા ત્યારે એ લોકોને કેવી રીતે હતું, ને એ અવકાશયાનમાં એ લોકો રહે છે ત્યારે કેવી રીતે એનું દ્રશ્ય છે. પછી જો ખોરાકનું એક દ્રશ્ય છે કે એ લોકો ખોરાક ખાવા માટે છે ટેબલ, ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરે છે, પરંતુ ખોરાક શું છે અવકાશયાનમાં ઉડે છે. એવી રીતે ઘણા બધા દ્રશ્યો છે એ લોકો ગયા છે. એની નાસા દ્વારા એટલે કે આપણે આખું જે બ્રહ્માંડ છે સ્પેસને લગતું એની એક આખી સંસ્થા છે, એને નાસા કહેવામાં આવે. એના દ્વારા ઘણા બધા એવા રિસર્ચ કરવામાં આવે, રોકેટ છોડવામાં આવે, એને નાસા કહેવામાં આવે. એના દ્વારા ચિત્રો છે એ દર્શાવેલા છે. હવે એના પછી આગળ માહિતી છે કે વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો ને તમારા વર્ગ અવકાશયાન છે તેવી કલ્પના કરો. હવે આપણે અહીંયા તો જોઈ શકતા નથી, બરોબર, કે અવકાશમાં, તો આપણે એવો વિચાર કરવાનો કે આપણે અત્યારે અવકાશયાનમાં છે. જેમ સુનિતા વિલિયમ છે એના ફોટા આપેલા છે, તો આપણે પણ એવી રીતે અવકાશયાનમાં છે. એવી રીતે આપણે જુદી જુદી વસ્તુઓ દ્વારા પ્રવૃત્તિ કરીને આપણે એવું કરવાનું છે. હવે આપણે આશ્ચર્ય નથી એમ લખ્યું છે, શું તે આશ્ચર્ય નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે, આપણે દડો હવામાં ફેંકીએ છીએ તે નીચે પડે છે, આપણે તેને પકડવા માટે સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પણ પૃથ્વી પર આપણે હવામાં આસપાસ ઉડતા કે તરતા નથી. કેવી રીતે? તો આપણે પહેલા વાત કરી કે પૃથ્વી ઉપર એવું ગુરુત્વાકર્ષણ બળ છે જેથી કરીને આપણે એની જમીન પર
સ્થિર રહી શકીએ છીએ. હવે આપણે એમ કહીએ છીએ કે સુનિતા વિલિયમે કહ્યું કે જ્યાં પાણીનું ટીપું છે એ ફરતું હતું, પૃથ્વી પર કશું ખાસ નથી જેના કારણે તે શક્ય છે. પાણીના ટીપામાં કે કોઈ પણ વસ્તુ હોય છે બરોબર, એને પણ આ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે આપણે દરિયો છે, આપણે કીધું કે દરિયાનું પાણી કેમ નથી ધોળાતું, જ્યારે પૃથ્વીનો ભાગ નીચે આવે છે, પૃથ્વી ફરે છે, તો એનું દરિયાનું પાણી પણ કેમ ધોળાતું નથી, તો બધી વસ્તુમાં આ જ લાગુ પડે છે. હવે આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે એક વાત કહીએ છીએ કે હકીકતમાં સરહદો ક્યાં ક્યાં છે. સુનિતાએ અવકાશમાં પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્ય લાગે છે, અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. પૃથ્વીનો આકાર, ગોળ આકાર આપણે જોઈ શકીએ. હવે સુનિતા વિલિયમ પોતાનો અનુભવ બધાની સાથે વાતચીત કરતા કહે છે કે અમે જ્યારે ઉપર અવકાશમાં ગયા ઘણી દૂર, તો એને પોતાને પૃથ્વી કેટલી અહીંયાથી સુંદર દેખાતી હતી. વાદળી કલરનો સરસ સુંદર ગોળા આકારની પૃથ્વી છે એવું દેખાતું હતું. એ લોકો બારીમાંથી કલાકો સુધી આ સુંદર પૃથ્વીને જોઈ શકતા હતા. એટલે કેવો અનુભવ લાગે કે આપણે પૃથ્વી ઉપર રહેતા અને પૃથ્વી આપણે અવકાશમાં છે ને આવી રીતે જોઈ શકીએ છીએ. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ, અવકાશયાનમાંથી તે લીધેલો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલા લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, તે વૈજ્ઞાનિકો સખત પ્રયાસ કરે છે. હવે તમારા બુકમાં જે ફોટો આપેલો છે 105 નંબરના પેજમાં, એ ફોટો સાચો છે બરોબર. નાસા નામની સંસ્થા દ્વારા લીધેલો છે કે ત્યાં વૈજ્ઞાનિકો આવી રીતે સ્પેસનું રિસર્ચ કરે છે. તો હવે એ ફોટા દ્વારા આપણે જોઈ શકીએ છીએ, આપણે અહીંયા જોઈ નથી શકતા, પણ એ ઓરિજિનલ ફોટો જોઈ શકીએ છીએ. એ હમણાં છપી હતું છે, પણ પહેલાના લોકો છે એ આવી રીતે જોઈ શકતા નહીં. શું કામ કે પણ પહેલા આટલો રિસર્ચ ન થતી એટલે શક્ય નહોતું. તો આપણે એ જોઈ શકીએ છીએ કે આપણે પૃથ્વી ઓરિજિનલ છે એ કેવી દેખાય છે. હવે આપણે આગળ વાતચીત કરે છે. ખુશ્બુ કહે છે કે જો ઘોડા પર બે દેશો વચ્ચે સરહદ જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પણ છે હોવી જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. ઉપર ફોટો આપેલો છે એમાં સહેલાઈથી જોઈ શકાય છે. જો વાદળી રંગનો ભાગ હોય ત્યાં પાણી હોય, એ સિવાયનો જે ભાગ હોય છે બરોબર, ભૂખરા રંગ છે ત્યાં શું હોય છે, જમીન છે. તો એક દેશ છે એ દેશ સિવાય એની સાથે કયો દેશ છે એ જોઈ એ દેખાડે, પણ ત્યાંથી એની સરહદ ક્યાંથી પડતી એ પણ આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. હવે આગળ વાત થાય છે કે જો આપણે દિલ્હીથી રાજસ્થાન થઈએ તો શું આપણને આ સરહદ
આગળની માહિતી કે કાર્ય કરતા રહો અને પરિણામ મળશે. હવે જ્યારે સુનીતા 5 વર્ષની હતી ત્યારે તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. 1979 તેમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતો. હવે નીલ આર્મસ્ટ્રોંગ નામનો વ્યક્તિ છે એ 1979 માં એને પ્રથમ વ્યક્તિ એવો છે કે એ ચંદ્ર ઉપર પગ મૂકેલો હતો. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો. હવે આ સુનીતા વિલિયમ જ્યારે નાના હતા 5 વર્ષના ત્યારે પોતે અનુભવ શેર કરે છે કે એને બીજા બાળકો કરતા વધારે પોતે અલગ હતા. એને ભણવામાં રમતગમતમાં અને તરવામાં એટલે કે સ્વિમિંગમાં એને ઘણો બધો રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતા એ મરજીવો બનતું હતું. મરજીવો એટલે કે આપણે જે દરિયાની પાણી અંદર છે એને મરજીવા કહેવામાં આવે છે, પરંતુ તે અભ્યાસક્રમમાં ન જોડાઈ શકે. તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકે ન હોત. હવે એને બનવું તું મરજીવો બરાબર, પણ એ બની શકી નહીં છે. આપણે ઘણી વખત ડિસ્કવરી ચેનલમાં એમાં જોયું છે કે ખાસ પ્રકારના કપડા પહેરે છે બરાબર, અને પછી પાણીમાં ડૂબકી મારે છે અને જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ જોવે છે અને એના ઉપર રિસર્ચ કરે છે. આપણે ઘણી વખત જોયું છે તો એને મરજીવા કહેવામાં આવે બરાબર આપણી ગુજરાતી ભાષામાં. તો એનું એ સપનું પૂરું નથી, પણ એ ખાસ પ્રકારની હેલિકોપ્ટરની પાયલટ બની. હવે ઈસવીસન 2007 સુનીતા વિલિયમે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. હવે 2007 સાલ છે એમાં સુનીતા વિલિયમ છે એને કીર્તિ નોંધાવી એટલે કેવો રેકોર્ડ કરેલો કે એ અવકાશમાં પહોંચનારી પહેલી ભારતીય મૂળ ભારતની મહિલા હતી. સુનીતા વારંવાર બાળકોને પોતાનું ઉદાહરણ આપતી, જો તમને કંઈક જોઈએ છીએ અને તમને એના સિવાય બીજું કાંઈ નથી મળે તો તમે પીછેહટ ન કરો. હવે આપણે એનું ઉદાહરણ લેવું જોઈએ કે એને પોતાનું સપનું મરજીવું બનવાનું તો ન પૂરું થયું, પણ એના નસીબમાં શું હશે કે સારું બનવાનું કે પોતે એવી મહિલા બની કે પોતે અવકાશ સુધી ગઈ. જ્યારે બાળકો સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે તો તેણે જવાબ આપ્યો કે મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું અને ગણિત વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. હવે એને કહ્યું બરાબર કે આપણા જીવનમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું કેટલું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગમે તેટલું આગળ ભણી ગમે તે વિષય ભણી, પણ આપણા જીવનમાં ગણિત અને વિજ્ઞાન વિષય છે એ ખૂબ જ મહત્વના ગણાય છે. તો આ રીતે આ પાઠમાં સુનીતા વિલિયમ છે એના વિશે આપણે માહિતી ભણી. પછી પૃથ્વી કેવી રીતે ફરે છે, પૃથ્વી તમે આગળ છઠ્ઠા ધોરણમાં જશો એટલે આખું પૃથ્વીનો પાઠ આવશે કે કેવી રીતે ફરે છે, દિવસ રાત કેવી રીતે થાય છે. પછી અવકાશની અંદર શું છે, ખાલી આપણે પૃથ્વી નથી આપણે સૂર્ય જોઈ શકીએ છીએ. જો સૂર્ય છે, ચંદ્ર છે, વિદ્યાર્થી મિત્રો એ બધા એની જગ્યાએ સ્થિર છે. આપણે થાય ને સૂર્ય ઉગે છે, ચંદ્ર ઉગે છે, પણ એ બધા પોતાની જગ્યાએ સ્થિર છે, એ જરા પણ હલતા નથી. પરંતુ પૃથ્વી આપણી છે એ સતત ફર્યા કરે છે, આપણે ફરી છે. પરંતુ મેં તમને કીધું કે બળ છે એના કારણે આપણે સ્થિર રહી શકીએ છીએ. જો એ પૃથ્વી ફરે બરોબર, પછી એક સાઈડ સૂર્ય છે ને એક સાઈડ ચંદ્ર છે, જ્યારે સૂર્યની સામે આવે પૃથ્વી જે ભાગ સૂર્યની સામે આવે ત્યારે શું થાય છે, દિવસ થાય છે. અત્યારે શું છે, દિવસ છે બરોબર. પછી જ્યારે પૃથ્વી છે સામેની સાઈડ જાય જ્યારે ચંદ્ર બાજુ છે બરોબર, અહીં ચંદ્ર કરેલો છે, તો એ ચંદ્ર બાજુ થાય તો શું થઈ જાય, ધીમે ધીમે પૃથ્વી આ બાજુ પડશે અને ચંદ્ર